शहर में सूरत महानगर पालिका के कमिश्नर के द्वारा 2020 और 21 का बजट पेश किया गया। सूरत महानगर पालिका के द्वारा इस बार 2020 और 21 का बजट 6,03,00,00 पास किया गया है। आपको बता दें कि सूरत महानगर पालिका के कमिश्नर श्री वर्षा निधि पानी ने अपना पहला बजट पेश किया है। उन्होंने कैपिटल सेक्टर के लिए 2,07,75,00,00 और 15 नए फायर स्टेशन और ट्रेनिंग सेंटर बनाने के लिए 32,00,00,000 दिया है। इसके पहले गए साल में ये बजट महज 16,00,00,000 का था। इस बार उसे बढ़ाकर डबल कर दिया गया है और नए 9 ब्रिज वे रोड रास्ता के लिए 419,00,00,000 और लोगों में बस में होने वाली समस्याओं को देखते हुए नई 150 इलेक्ट्रिक बस 5 महीने में शुरू करने का वादा किया गया और 2 खेल मैदान बनाने का भी वादा किया गया है। दोनों का बजट कुल मिलाकर 120,00,00,000 है। अगले साल होने वाले सूरत महानगर पालिका का चुनाव को देखते हुए बजट छोटा रखा गया है। इस बार बेरा में कोई बढ़ोतरी नहीं की गई है। हमें सूरत महानगर पालिका के द्वारा प्रेस वार्ता करके इसके बारे में जानकारी दी गई। खास करीने जे सामान्य करवेरा छो, ए सामान्य करवेरा मा कोई पण रीते कोई मोटा फेरफार कोई पण फेरफार करवामां आवेल नथी। અને એના સિવાય ખાસ કરીને જે યુઝર ચાર્જેસ છે એ યુઝર ચાર્જેસમાં ફાયરના ચાર્જ ઉપર વેહિકલ ટેક્સ ઉપર અને આપણે ખાસ કરીને જે પોલ્યુશન કરતા પ્લાસ્ટિકના ઉત્પાદન કરતા જે ઇન્ડસ્ટ્રીયલ કેટેગરી એમાં આવે છે એના ઉપર આપણે થોડા ફેરફાર કરવામાં આવ્યું છે। ફાયર ચાર્જેસમાં થોડા વધારો કરવામાં આવ્યું છે। જે લક્ઝરિયસ વેહિકલ છે 20,00,000થી ઉપરના એના ઉપર થોડુંક વધારે ટેક્સ 1% જેવું વધારે ટેક્સ કરવામાં આવ્યું છે। અને એના સાથે સાથે જે પ્લાસ્ટિકના ઉત્પાદકો છે ઇન્ડસ્ટ્રીયલ એમાં એના જે 9,000 રૂપિયાનો વાર્ષિક ચાર્જ એક વધારો કરવામાં આવ્યું છે। એના સિવાય આ વખતના બજેટમાં ખાસ કરીને આગામી 3 વર્ષમાં સુરત શહેરને લીડિંગ સ્માર્ટ સિટી આખા વર્લ્ડમાં પ્રસ્થાપિત થાય એ સ્માર્ટ સિટી ભારત સરકારશ્રીના જે આયોજન છે એના આયોજન હેઠળ આગામી 3 વર્ષમાં 30,000 કરોડથી વધારે ખર્ચ કરીને સુરત અને સુરતના આજુબાજુ વિસ્તારમાં એક ખૂબ મોટું લીડિંગ સ્માર્ટ સિટી થાય એના માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યું છે। 2021ના બજેટમાં ખાસ કરીને આ વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અને બીજા જે એન્વાયરમેન્ટ સેક્ટર છે ફાયર અને એમર્જન્સીના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે અન્ય જે બાબતો છે ખાસ કરીને પ્રોજેક્ટ આશ્રય પ્રોજેક્ટ આજીવિકા સંવેદના સોશિયલ સેક્ટરના ડેવલપમેન્ટ માટે એજ્યુકેશન અને હેલ્થ માટે એક મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યું છે। એના સાથે સાથે જે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં આ વખતે 16 જેટલા નવા બ્રિજેસ છે આમાં બીજા ઘણા બધા રોડ્સ અને એના સાથે સાથે બીજા ઘણા બધા બિલ્ડિંગ્સ એ વાર્ડ ઓફિસેસ હોય કે આંગણવાડી બિલ્ડિંગ્સ હોય કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય આવા પ્રકારના વ્યવસ્થા કરવામાં આવ્યું છે। અને એના સાથે સાથે સુરત શહેરમાં ખાસ કરીને લોકોને ખૂબ એક દર્શનીય સ્થળ અને હેરિટેજ ડેવલપમેન્ટ થાય એના માટે હેરિટેજ પોલિસીના સાથે સાથે સુરતના ફોર્ટ સુરતના જે શહીદ સ્મારક અને ગાંધી સ્મૃતિ અને ગોપી તળાવ એને એક રિનોવેટ અને રિફર્બિશ કરવામાં આપણે આયોજન કરવામાં આવ્યું છે। સુરત શહેરના આ ખાસ કરીને આજે રજૂ કરવામાં પ્રપોઝ કરવામાં આવ્યું છે એનું કદ 6,003 કરોડ રૂપિયા રહેશે અને 6,003 કરોડ રૂપિયાની અંદર ખાસ કરીને કેપિટલ બજેટ ઉપર 2,775 કરોડ રૂપિયાનું કેપિટલ બજેટ પણ એમાં સમાવેશ કરવામાં આવ્યું છે જે ગત વર્ષ કરતાં લગભગ 300 કરોડ વધારાનું કેપિટલ બજેટ છે। એટલે મોસ્ટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના જે પ્રોજેક્ટ છે એમાં સુરત શહેરના અલગ અલગ જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એના અંતર્ગત એક કન્વર્જન્સ અને સિનર્જાઇઝ કરીને સુરત શહેરનું ડેવલપમેન્ટ ખૂબ ઝડપી થાય અને એક લીડિંગ સ્માર્ટ સિટી તરીકે ગ્લોબલ સિટી તરીકે એ ઉભરે એના માટે સંપૂર્ણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। ફાયર સ્ટેશન આપણે કરવામાં જઈ રહ્યા છીએ એનું લગભગ 45 કરોડ રૂપિયાનું ખર્ચ જે છે એ પરિપૂર્ણ આ વખતે થશે અને સુરતના સ્ટાફ અને બીજા જે હાઈ રિસ્ક બિલ્ડિંગ્સ છે એના જે ખાસ કરીને ટ્રેનિંગ સેન્ટર અને આજુબાજુના ઇન્ડસ્ટ્રીઝ માટે પણ એ એક સ્ટેક હોલ્ડર સાથે રહીને એક ટ્રેનિંગ સેન્ટર માટે આયોજન છે। પ્રિવેન્શન વિંગ અને ટ્રેનિંગ સેન્ટર એ પહેલી વખત આપણે એક પ્રિવેન્શન વિંગ અને ટ્રેનિંગ સેન્ટર ફાયર અને એમર્જન્સીમાં કરવામાં આવ્યું છે।
જે 19-20 ના કામો છે એ 19-20 ના કામો મહોદંશે આ આપણે ફાસ્ટ ટ્રેકમાં લઈને પૂરું કર્યું છે 20-21 ના જે સૂચિત કામો છે એ વોટર ટેન્ડર 3 લેવામાં આવશે જે લેડર પ્લેટફોર્મ છે એરિયલ લેડર પ્લેટફોર્મ એ 32 અને 22 મીટર નું લેવામાં આવશે જે ટર્ન ટેબલ લેડર છે એ 42 અને 68 મીટર નું એ પણ લેવામાં આવશે અને વાયરલેસ સેટ અને બીજા જે આનુષંગિક એના સાથે વ્યવસ્થા છે એ પણ સાથે એના રહેશે સુરત થી અમરજીત નિશાત કી રિપોર્ટ